ઓનલાઈન અભ્યાસ કરવા માંગતા તમામ વાલી મિત્રો માટે, શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી માહિતી સાથેના વિડીયો સાથે આપ સૌ સાથે હાજર છું. નમસ્કાર, હું છું બિજલ કુમાર રાયકા. ગૂગલની અંદર જીસીઆરટી એનજી ટ્રસ્ટ એવું લખતા એક વેબસાઇટ ખુલે છે. આ વેબસાઇટ આપના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તો સૌ પ્રથમ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ માહિતી મેળવશું. મારું નામ છે બિજલ કુમાર રાયકા. આપ અમારી ચેનલ ધ પ્રાઇમ શોને શેર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોનને પ્રેસ કરો, જેના કારણે અમારી વેબસાઇટના તમામ નોટિફિકેશન આપને યુટ્યુબના મળી રહે. આપ જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર ngtrust.org વેબસાઇટ ઉપર જશો એટલે એની અંદર લોગિન કરવાનું આવે છે. લોગિન થયા બાદ આપ જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર કે એમાં ટીચર, મેન્ટર કે પેરેન્ટ કોઈ પણ વ્યક્તિ અમારું લોગિન થઈ શકે છે. ટીચર પણ થઈ શકે, સ્ટુડન્ટ પણ થઈ શકે છે. તમારું નામ છે, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે, યુઝર નેમ, પાસવર્ડ છે. આ બે વખત પાસવર્ડ નાખવાનો છે અને પછી એની અંદર રજીસ્ટર થવાનું છે. નીચે એના ભાગમાં ઓટીપી આવશે, ઓટીપી નાખ્યા બાદ તમે લોગિન થઈ શકશો. આની અંદર તમામ 3 થી 12 ધોરણના સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ સુધીના તમામ ધોરણોના સ્ટેપ બાય સ્ટેપ બધા સબ્જેક્ટના વિડીયો, મોક ટેસ્ટ, એના વિવિધ સિલેબસના કેટલાક પાર્ટ્સ, પીડીએફ ફાઇલ્સ, મૂલ્યાંકન, વિવિધ એના ચાર્ટ્સ, આ તમામ વસ્તુ એક જ સ્થળે જોવા મળશે. આપ લોગિન થઈ જાઓ એક વખત, પછી જીસીઆરટી ડિજિટલ ડેસ્ક ઉપર લોગિન થયા બાદ એની વિશેષ શું લાભો મળે છે આપ જોઈ શકશો. સૌ પ્રથમ એને રજીસ્ટર થશો. આપ જોઈ શકો છો કેપ્ચા કોડ નીચે મહત્ત્વના છે. એની અંદર હું થોડોક પોજ કરીને એની અંદરથી વિગત લઈ લઉં છું. પાસવર્ડ બનાવતી વખતે ખાસ એ ધ્યાન આપશો કે કારણ કે એની અંદર કેપિટલ એક વર્ડ જોઈશે, આલ્ફાબેટ જોઈશે, 8 ડિજિટ જોઈશે. એ પ્રમાણે નાખી એને એક્ટિવેટ કરશો. ઓટીપી ના આવે તો રિસેન્ટથી ક્લિક કરશો. આપણે આ લોગિન થઈ ચૂક્યા છીએ. જીસીઆરટી ડિજિટલ ડેસ્ક ગૂગલની અંદર ખાલી ngtrust.org કરશો તો પણ એ વેબસાઇટ ઉપર પહોંચી જશો. જીસીઆરટીની વેબસાઇટ ઉપર ક્લિક કરશો તો પણ એ જીસીઆરટીની વેબસાઇટ ઉપર એનજી ટ્રસ્ટનો અલગ ઓપ્શન છે, ત્યાંથી પણ તમે જીસીઆરટી ડિજિટલ ડેસ્કમાં પહોંચી જશો. આપ જોશો આની અંદર ખૂબ જ સુંદર માહિતી છે. આપ જોઈ શકો છો, હું એક વિડીયો લઈને એક તમને ટેસ્ટ કરાવું છું. આપ જોઈ શકો છો કે ખૂણાના પ્રમેયની સાબિતી આપ જોશો, એના ઉપર ક્લિક કરશો એટલે એકદમ ક્વોલિટીવાળો વિડીયો આપને જોવા મળશે. આ તો જસ્ટ એક્ઝામ્પલ છે. હજુ આ વેબસાઇટ ઉપર ખૂબ જ મહત્ત્વપૂર્ણ તમારા સ્ટુડન્ટ માટે, તમારા બાળક માટે, કે તમે શિક્ષક હો તો શિક્ષક માટે, કે કોઈ પણ વિદ્યાર્થી માટે ફાયદેમંદ કન્ટેન્ટ આની ઉપરથી તમને મળી રહેશે. આપ જોશો આ ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો કે એક સરસ મજાના ગ્રાફિક્સથી સમજાવે છે. આની સાથે સુંદર મજાનો ડિજિટલ વોઇસ પણ એની સાથે ઇનેબલ્ડ છે. એચડી ક્વોલિટીમાં છે, પણ આ વિડીયોનો અવાજ હું આપી રહ્યો હોવાથી તમને એનો અવાજ નહીં આવે એ એડિટિંગનો પ્રશ્ન બની રહે છે. બાકી આની અંદર સુંદર ડિજિટલ અને એચડી ઓડિયોની અંદર પણ તમને સમજાવશે. આ રીતે ઉપરના ભાગમાં લોગિન થઈ જાઓ, પછી વધુ વિગતો જોવા મળશે. નીચે તમે ખાલી સામાન્ય ઉદાહરણ પૂરતા અંતર્ગોળ લેન્સના છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સના છે, વિવિધ એક્ઝામ્પલવાળા વિડીયો બતાવેલા છે. આપ જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર નેમિંગ આયન્સ એન્ડ કમ્પાઉન્ડ્સ અને આયોનિક કમ્પાઉન્ડ્સ એના ઉપરનો એક તમે ફૂલ સ્ક્રીનનો વિડીયો તમે જોઈ શકશો. આ જસ્ટ એક્ઝામ્પલ છે. હજુ આ વેબસાઇટ ઉપર એનજી ટ્રસ્ટ વેબસાઇટ ઉપર હું લોગિન થયો નથી. લોગિન થયા બાદ કેટલીક સુવિધા ઇનેબલ થશે એ તમને હું આગળ બતાવવાનો છું. ફરી વખત યાદ કરાવી દઉં કે ngtrust.org અથવા તો જીસીઆરટી લખશું તો પણ એની અંદર એક ઓપ્શન આપેલો છે એનજી ટ્રસ્ટનો, એની ઉપર ક્લિક કરશો એટલે તમે ત્યાંથી સીધા આ વેબસાઇટ ઉપર જશો. 3 થી 12 સુધીનું કોઈ પણ કન્ટેન્ટ ઓનલાઈન મળી શકશે, સ્ટડી મટીરિયલ મળી શકશે, વિડીયો મળી શકશે, એનાલિસિસ રિપોર્ટ મળશે, મોક ટેસ્ટ મળશે. આ એડવાન્ટેજ આના ઓપન લર્નિંગ રિસોર્સ પ્લેટફોર્મના તમને મળી રહેશે. એકદમ ક્વોલિટીવાળું એજ્યુકેશન તમને ઓનલાઈન ઘરે બેઠા મળી રહેશે. કોઈ પણ એપ્સ ઉપર ફી ભરતા પહેલાં કે બીજા પ્રાઇવેટ એપ્સના ડિજિટલ લર્નિંગ માટેના પૈસા ભરતા પહેલાં આ એપ્સનો સુંદર મજાનો ઉપયોગ કરવા જેવો છે. આપ જોઈ શકો છો હું પ્રથમ લોગિન થઈ જાઉં છું. આઈડી પાસવર્ડ મેં ઓલરેડી સેવ રાખ્યા છે. આ લોગિન થઈ છું. આ લોગિન થયા બાદ સિસ્ટમ ખુલી રહી છે. આપ જોશો આની અંદર કે લોગિન થયા બાદ તમે સ્ટુડન્ટ છો, ટીચર છો કે મેન્ટર છો કે પેરેન્ટ છો, આપ જે છો એ આપણે એ લખશું અને સબમિટ કરીશું. ડિસ્પ્લે ઉપર તો આપ જોશો કે આપનું નામ આવી જશે કારણ કે આપ લોગિન થઈ ચૂક્યા છો. ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ, મીડિયમ પસંદ કર્યા બાદ તમને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ધોરણ સુધીના ધોરણ આપેલા છે. ફંક્શનલ ઇંગ્લિશ માટેનો છે, વર્ડ પાવર મેડ ઇઝીનો પણ એક ઓપ્શન આપેલો છે. તમારે જે ધોરણ પસંદ કરવું હોય ધોરણ પસંદ કરશો. 11, 12ની અંદર સાયન્સ, કોમર્સને 8નો મુદ્દો પણ તમે જે તમારો વિષય હોય એ પ્રમાણે કરી શકો છો. અહીં હું 10મું ધોરણ એક સબ્જેક્ટ તરીકે પસંદ કરું છું. 10મા ધોરણના આટલા સબ્જેક્ટ મને આપવામાં આવ્યા છે. હું એક સામાજિક વિજ્ઞાન પસંદ કરું છું. એની અંદર
અનેક સેક્શન છે, સ્ટુડન્ટ વિડીયો, પછી સ્ટડી મટીરિયલ, મોક ટેસ્ટનો, ક્વેશ્ચન પેપરનો, નોટનો, રિપોર્ટનો, આ બધા જ વિડીયોની અંદર કોમન છે. સૌ પ્રથમ આ વિડીયો સેક્શનની અંદર જોશો તો સામાજિક વિજ્ઞાનના વિવિધ વિડીયો આપશે. સ્ટડી મટીરિયલની અંદર જોશો તમને સ્ટડી મટીરિયલ પીડીએફ સ્વરૂપમાં જોવા મળશે. મોક ટેસ્ટની અંદર છે તો તમારે જે પાર્ટનો મોક ટેસ્ટ આપવો એ મોક ટેસ્ટ આપી શકશો. ક્વેશ્ચન પેપર પણ એ રીતે મળી રહેશે અને નોટ્સ બનાવ્યું તો તમે બનાવી શકો અને બનાવેલ નોટ જોઈ શકશો અને રિપોર્ટ પણ જોઈ શકશો. આપ જોઈ શકો છો, સ્ટડી મટીરિયલ ઉપર ક્લિક કર્યું, ચેપ્ટર વન ઉપર ક્લિક કરશો એટલે નીચેના ભાગમાં સ્ક્રોલ કરશો એટલે તમારી ફાઇલ ખુલી જવાની છે. જોશો ચેપ્ટર એક ખુલી રહ્યું છે. થોડી પેશન્સ જરૂર રાખજો કે જેના કારણે તમને અંતિમ માહિતી આમ પ્રાપ્ત થઈ શકશે. આપ જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર ભારતનો વારસો આ પાઠ ચેપ્ટર એક છે. ચેપ્ટર એક આ પીડીએફ સ્વરૂપમાં તમને આખી ચોપડી સરસ મજાની અહીંથી વાંચી શકાય છે. નોટ્સ બનાવવી હોય તો ઓનલાઈન જ નોટ્સ બનાવી શકાય છે. ક્વેશ્ચન પેપર જોઈતા તો પણ અહીંથી મળશે. આપ જોઈ શકો છો આ છે ચેપ્ટર એક. મૂળ જગ્યાએ પાછા જશો, બેક ટુ સ્ટડી મટીરિયલ. આ છે ભારતનો વારસો મટીરિયલ. પછી આ બીજો પાઠ કરશો ભારતનો સાંસ્કૃતિક વારસો, એના ઉપર કરશો. ચેપ્ટર ટુ ઉપર ક્લિક કરીશું, ચેપ્ટર ટુ ઉપર તો સીધે સીધું પીડીએફ મટીરિયલ તમારું અહીં ખુલી જશે. આપ જોશો આ ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ આ જોઈ શકો છો એકદમ પીડીએફ સ્વરૂપમાં અને સુંદર સ્વરૂપમાં આપને ત્યાં એકદમ. એના પછી તમે જોશો મોક ટેસ્ટ ઉપર ક્લિક કરશો. મોક ટેસ્ટની ઉપર ક્લિક કરશો એટલે તમારે એની અંદર આપ જોશો કે પહેલો અનેક ચેપ્ટર છે જેની અંદર જે ચેપ્ટરનો તમારે મોક ટેસ્ટ આપવો હોય એ ચેપ્ટરનો તમે મોક ટેસ્ટ આપી શકો છો. મોક ટેસ્ટ માટેની સૂચના છે કે ભાઈ કેટલી 45 મિનિટનો હશે, 30 પ્રશ્નો હશે. આપ જો એના ઉપર ક્લિક કરશો એટલે મોક ટેસ્ટ ખુલી જશે. ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો કે આ ટાઈપે મોક ટેસ્ટ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકશો. ભારતનો ઇતિહાસ, ભારતનો વારસો પ્રકરણ એક, એનો મોક ટેસ્ટ છે, નીચે ખુલશે. જો આ ટાઈપનો બહુચરાજીનો મેળો ક્યારે ભરાય છે, નીચેનામાંથી કયો છોડ ઔષધિ તરીકે વપરાય છે, એના વિવિધ ઓપ્શન છે. ક્લિક કરતું જવાનું, ક્લિક કરી દેવાનું. ઉપર ટોપ ટોટલ સ્ક્રીન સેક્શન જોવાના છે, એની અંદર કેટલા એટેન્ડ કરો છો એ પણ જોવા મળશે, કેટલો સમય વધ્યો છે એ પણ જોવા મળશે. આ જવાબ હું સાચા નથી લખતો, રેન્ડમલી ટીક કરું છું, પણ આ રીતે તમે ઓપ્શન પસંદ કરી શકો છો કયો જવાબ તમારે એમને આપવાનો છે. આ છે એનો મોક ટેસ્ટ, આ છે એનો મોક ટેસ્ટ. ભાદરવી પૂનમનો મેળો કેમ રહે છે, સંસ્કૃતિ એટલે શું, આ ટાઈપના અનેક પ્રશ્નો છે જે મોક ટેસ્ટ એ આ પ્રથમ ચેપ્ટરના છે. એના અનેક ચેપ્ટર પસંદ કરતા જશો તેમ ટેસ્ટ આવતા જશે. ટોટલ ક્વેશ્ચન કેટલા છે, ટાઈમ કેટલો રહેશે અને રિમેનિંગ ટાઈમ કેટલો છે. આ છે ચેપ્ટર એક ભારતનો વારસો, એનો મોક ટેસ્ટ. એના પછી બીજું ચેપ્ટર તમે ક્લિક કરશો એનો મોક ટેસ્ટ જોઈતો હશે. ચેપ્ટર ટુ ઉપર ક્લિક કરશો, યસ આઈ હેવ રીડ, એના ઉપર ક્લિક કરશો એટલે તમારું સેક્શન એક ખુલી જશે. આ તમે જોઈ શકો છો ખાલી જગ્યા, એ સ્વામી હરિદાસના શિષ્ય હતા. આમ નીચે સ્ટેપ બાય સ્ટેપ ખુલતા જશે અને તમે ટીક કરતા જશો, તમારો મોક ટેસ્ટ અપાતો જશે. ટાઈમ કેટલો બચ્યો છે એ પણ બતાવશે, કેટલા સેક્શન ટોટલ ક્વેશ્ચન ક્લિયર કર્યા છે 30 ક્વેશ્ચનમાંથી એ પણ તમને કહેશે. 45 મિનિટનો સમય છે એ પણ કહેશે. અહીંથી તમે મોક ટેસ્ટથી તમારી જાતને ઇવેલ્યુએટ કરી શકો છો. આપ જોશો આ રીતે પ્રશ્નોના જવાબ આપી શકાય છે. આ છે મોક ટેસ્ટ સેક્શન. એના પછી ક્વેશ્ચન પેપર સેક્શન છે, નોટનું સેક્શન છે અને રિપોર્ટનું સેક્શન છે. આ ત્રણ ક્વેશ્ચન પેપરના સેક્શનની અંદર સબ્જેક્ટ છે. હજુ મેં સામાજિક વિજ્ઞાન, અહીં તમે અંગ્રેજી ગણિત વિજ્ઞાન પણ પસંદ કરી શકો છો. અત્યારે મેં સામાજિક વિજ્ઞાન લાલ કલરમાં છે એ સિલેક્ટ કરેલું છે. ક્વેશ્ચન પેપરની અંદર અનેક ક્વેશ્ચન પેપર તમારે જે જોઈએ છે એ અહીંથી સિલેક્ટ સબ્જેક્ટ ઉપર ક્લિક કરશો એટલે સબ્જેક્ટ સિલેક્ટ થશે. પછી સબ્જેક્ટનો ટેસ્ટ ટાઈપ એ ઉપર ક્લિક કરશો એટલે સબ્જેક્ટ ટેસ્ટ ટાઈપ આવશે અને ક્લિક થશે. એના પછી નોટની અંદર તમે સબ્જેક્ટના, ચેપ્ટરના, ટોપિક્સના, સબ ટોપિક્સના જે પણ તમે બનાવેલા છે એ નોટ્સ જોવા મળશે. અહીં એનું ડિસ્ક્રિપ્શનમાં તમે લખી શકો. જો તમારે નોટ્સ બનાવવી હોય તો તમે એડ કરી સબ્જેક્ટ પસંદ કરી એની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર તમે એડ પણ કરી શકશો. આ છે રિપોર્ટ. તમારે મંથલી રિપોર્ટ જોઈતો, સમરી રિપોર્ટ જોઈતો હોય તો ડિટેલ રિપોર્ટ જોઈતો હોય, કયા પાઠનો રિપોર્ટ જોઈએ છે, પ્રકરણ 1 2 3 4 5 જેનો રિપોર્ટ જોઈતો હોય એ મળી જશે. ડિટેલમાં જોઈતો હોય તો ટોટલનો રિપોર્ટ મળશે. આ રીતે તમે ઓનલાઈન એજ્યુકેશન સુંદર મજાનું પ્રાપ્ત કરી શકો છો. મને વિશ્વાસ છે કે તમે જરૂર સમજ્યા હશો કે આ આપણા કામની વસ્તુ છે. વિડીયો સેક્શનવાળો વિભાગ છે એ નેટવર્ક સ્લો હોવાના કારણે ખુલતું નહોતું, પણ આપણે ફરી એને માત્ર પ્રયત્ન કરવાનો છે. આ મેં વિજ્ઞાન સબ્જેક્ટ પસંદ કર્યો છે, આ ગણિત, આ અંગ્રેજી, આ રીતે સબ્જેક્ટ પસંદ કરી વિડીયો સ્ટડી મટીરિયલ, મોક ટેસ્ટ, ક્વેશ્ચન પેપર, નોટ અને રિપોર્ટ આ બધા સેક્શનનો ઉપયોગ કરી શકાય છે. આ બધા વિષયો માટે છે. આપ જોઈ શકો છો મેં ગણિત વિષય પસંદ કર્યો છે, એની અંદર વિડીયો ઉપર ગયો છું. હવે ગમે તે વિડીયો પ્લે કરીને આપણે જોશું કે વિડીયો કઈ રીતે ઉપયોગ થાય છે. આ બધા વિડીયો ખૂબ જ શાનદાર સ્ટાન્ડર્ડ ક્વોલિટીના એચડી ઓડિયોમાં છે એટલે તમે એનો સરસ મજાનો ઉપયોગ કરી શકશો. આપ જોશો પોલિગોન, પાયથાગોરનનો થિયરમ છે, આપ જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર.
એક સરસ મજાની ડિસ્પ્લેથી તમને સમજાવી રહ્યો છે. મૂળ વાત એ છે કે આ રીતે તમે વિડીયો સેક્શનથી તમે વધારે વધારે લાભ લઈ શકો છો. મારો વિશ્વાસ છે કે તમે આ બધું સમજાશો, છતાંય આપણે એને ફરી વખત વિડીયોવાળો સેક્શન એક વખત ફરી વખત જોવો છે. જો આપ જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર પાયથાગોરસના સિદ્ધાંતના અને વર્તુળની ત્રીજા સંબંધની અંદર વિડીયો, એને ફૂલ સ્ક્રીન નીકળીને અંદર પણ જોઈ શકો છો. એચડી ઓડિયોમાં તમે એનો લાભ લઈ શકો છો, આપ જોઈ શકો છો. આ રીતે વિડીયો સેક્શનની અંદરથી તમને વિવિધ વિડીયો જોવા મળશે, સ્ટડી મટીરિયલ પીડીએફમાં જોવા મળશે, મોક ટેસ્ટ તમને ઓનલાઈન જોવા મળશે. આપ જોઈ શકો છો મેં અંગ્રેજી ઉપર ક્લિક કર્યું છે અને એના વિડીયો ઉપર ગયો છું, એટલે મને અંગ્રેજી સંબંધિત કેટલાક વિડીયો આપવામાં આવશે. નેટવર્ક થોડુંક મજબૂત હોવું આમાં જરૂરી છે, છતાંય હું ટ્રાય કરું છું કે એના પણ વિડીયો મળે. આપ જોઈ શકો છો વિજ્ઞાન ઉપર હું ક્લિક કર્યું એટલે એની અંદર વિજ્ઞાનની અંદર કાર્બન જીવનના આધારસ્તંભ તરીકે, રાસાયણિક પ્રક્રિયાનો પરિચય, ઉષ્માક્ષેપક એના ઉપર હું જાઉં છું. એના ઉપર ક્લિક કર્યું, વિડીયો આ વિડીયો સેક્શનની અંદર છું. એના ઉપર જશું એટલે આપ જોઈ શકો છો, આપ જોઈ શકશો કે આની અંદર વિડીયો ચાલુ થઈ ગયો છે. વિવિધ વિડીયો એકદમ એચડી ક્વોલિટીમાં આપને સમજાવશે. તો આ ધોરણ થયા બાદ તમે એનજે ટ્રસ્ટ જીસીઆરટીની વેબસાઇટ ઉપર ડાયરેક્ટ પણ જઈ શકો છો. લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી આપીશ, ત્યાંથી ડાયરેક્ટ તમે જઈ શકશો. જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ રીતે તમને વિડીયો પણ જોવા મળશે. ઉપર ઉપરના ભાગમાં આપનું લોગિન થયેલું છે, આઈડી છે, ગુજરાતી કે ઇંગ્લિશ મીડિયમ પસંદ કરવામાં આપણે જરૂર પડે તો ઉપયોગ કરજો. ડેસ્ક વ્યૂ છે, ટીચર, મેન્ટર કે સ્ટુડન્ટ કે પેરેન્ટ કોણ છો, કયું માધ્યમ છે, એ રીતે પણ તમે આનો વિવિધ સેક્શનનો ઉપયોગ કરી શકો છો. મને વિશ્વાસ છે કે ડિજિટલ લર્નિંગના સમયમાં, હોમ લર્નિંગના સમયમાં વિડીયો લાઇબ્રેરી કે પછી રીડિંગ રિસોર્સિસ કે એસાઇનમેન્ટ અસાઇનમેન્ટ સેટિંગ્સ કે આવા વિવિધ ટેકનિકલ યુટિલિટી બોક્સનો ઉપયોગ કરીને તમે સ્ટુડન્ટ મેપિંગ કરાવીને કે વિવિધ આવા ડિજિટલ મેપિંગનો ઉપયોગ કરીને તમે સ્ટુડન્ટને વધુમાં વધુ લાભ આપી શકો, એ પ્રકારની માહિતી હું આપી ચૂક્યો છું. તો હવે મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેના કારણે નવો વિડીયો આપણી સાથે મૂકી શકું. હું છું બીજું કુમાર એકાદ. ધન્યવાદ.